Welcome to the Jeevan Sadhana High School reunion. Thanks to the Sanjeev and Bansri for organizing everything. Give them a big hand. सत्संग ना संग जो बीजो कोई संग नहीं सत्संग ना संग जो बीजो कोई संग नहीं होड़ी ना रंग जो बीजो कोई रंग नहीं भक्ति ना भंग जो बीजो कोई भंग नहीं जीवन साधना ना रियूनियन जो बीजो कोई प्रसंग नहीं getting together after 27 years એટલે જો ભાઈ જૂની વાતો છે ગુજરાતી બોલ રહ્યા જૂની વાતો છે કોઈને ખોટું ના લાગે મારી મેમરી થોડી પાતળી છે એટલે થોડા વખત પહેલા વાતો કરતા હતા તો સંજીવ મને કે આપણે બધા ભેગા થવાના છે શું ખાવાનું બનાવીશું મેં કીધું તારે જે ખાવાનું બનાવે બનાવજે મારી ઉંમર હતી મને કે ઇફ આઈ હેવ ગુડ બાઉલ મૂવમેન્ટ આઈ એમ હેપી તારે જે કરવું એ કરજે મારા માટે મેડમ ઇશ્યુ કરજે મેં કીધું તમને બધા બીએન ને વાઇન ચડી જાય મને મેડમ ઇશ્યુ ચડી જાય આ જો આ સંજીવ અને 30 વર્ષથી ઓળખું છું એના પરાક્રમ ઓછા નથી એના પરાક્રમ ચાલુ કરું છું એટલે આજે કેરિયર સ્ટાર્ટ લેવાનું કાલે તો બોટ માં છે અહીંયા નથી એટલે પતી ગયો હવે આ સંજીવ વર્ષો પહેલા આ બંસરી જોડે પાછે પડ્યો તો પડ્યો પેલા વૈશાલી પાસે પડ્યો
આ બધા જોક છે ને એટલે ભાઈ ના એટલા બધા આના પર આવ્યા છે. ઘેરે જઈને મને મોડું જોઉં છું તો ખબર નહીં પડતી કે અટકવું નહીં. એ તો વાળ પરથી જો કાલે અમારા એક પેશન્ટ હતા, આપણે અમારા બીચેલા જ હતા, બ્રેસ્ટ કેન્સર નો પેશન્ટ હતો, તો વાળ ઉતરી ગયા બહુ ફેશનેબલ. થોડા ઘણા વાળ રહ્યા હતા કે હું બ્યુટી પાર્લર માં જો છું આંબોડો કરાવીને આવું. તો બેન પાસે બીજા ત્રણ વાળ હતા, આંબોડો કરાવવા ગયા. પેલો પાર્લર વાળો સાચી ને બધું આમ કરતો હતો, તો એમાંથી એક વાળ પડી ગયો. કે આઈ એમ સો સોરી, એક બે જ વાળ રહ્યા છે. તો કશો વાંધો નહીં કે ચોટલો કરી નાખે. તો બિચારો સાચી ને ચોટલો કરતો હતો બે વાળ, તો એક વાળ વધારે પડી ગયો. ભાવિન છે ને, હમણાં એનું સાસરું અમારે ડિટ્રોઇટમાં છે, તો હમણાં બે ચાર વર્ષ પહેલા ડિટ્રોઇટમાં આવ્યો હતો. તો એના વાઇફને ત્યાં દર્શ બની કે મારા વાઇફનું ફિઝિકલ કરાવવાનું છે. મેં કેમ શું થયું? મને કે કરી નાખો કે ઊંઘમાં બહુ બોલે છે. મેં કીધું આ કરું, તો મેં ચેક કર્યું. બે દિવસ પછી આ મને કંઈ કહેતો, જ્યારે જે કરવું એ કરે, ઇન્જેક્શન આપો ઇન્જેક્શન આપ, જે દવા આપી હોય દવા, પણ ઊંઘમાં બહુ બોલે છે. મેં ચેક કર્યું, મેં કીધું જો એને કોઈ ઇન્જેક્શન કોઈ દવાની જરૂર નથી, એને દિવસે બોલવાની તક આપો. ભાવિન આ દિવસે એક દિવસ એ તો સાક્રમેન્ટમાં છે, સાયકિયાટ્રિસ્ટ છે, તો ગાડાના ટ્રીટમેન્ટ કરતો હતો, તો બધા એના ગાડા બહુ ડાયા થઈ ગયા. એને થયું કે આ ગાડાને હવે છે ને હોસ્પિટલની બહાર કાઢીએ, બહાર લઈ ગયો. એના બોસને પૂછ્યું અને પછી બહાર ગયો. આમ સાક્રામેન્ટો કિંગની ગેમમાં જોવા લઈ ગયો બાસ્કેટબોલની. તો બધાને શીખવાડી રાખ્યું શું કરવાનું. એટલે પછી પેલા સ્ટેડિયમમાં ગયા અને પછી નેશનલ એન્થમ બોલતા હતા. તો એને કીધું કે અપ નટ્સ, તો બધા આપને ગાડા ઊભા થઈ ગયા. પછી પેલું નેશનલ એન્થમ પહોંચ્યું એટલે કે ક્લેપ નટ, તો બધા ગાડાઓ તાળીઓ પડવા માંડ્યા. પાછો આવે તો બધું વેર મુખે ને બધું પાણી ને બધું પડી હોય છે. તો ભાવિન કે શું થયું શું? એટલે તો પેલો ડાળો કે માણસ હતો, એક હમણાં સ્ટેન્ડમાં એક માણસ વેચવા આવ્યો હતો, જોતેથી બોલતો હતો પીનટ્સ પીનટ્સ.